બોલ્યા સદગુરુદેવ ની જય, છગનપુરી મહારાજ ની જય, અલગ ધણી રામા પે નો રે, ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ, સત્ય સનાતન ધર્મ ની જય. જ્યારે જ્યારે મૂર્તિ લોકમાં સંસાર સમાજમાં જેને એક સમાજમાં એક સવાસેર માટીની ખોટ હોય, સવાસેર માટીની ખોટ એટલે વાજ્યા મેનું ટાળવા માટે પરમાત્માને એટલી પ્રાર્થના કરે, આ દુઃખ હોય તેને ખબર પડે ભાઈ, પરમાત્માને પ્રાર્થના કરે, હે પ્રભુ મારે એક સવાસેર માટીની ખોટ છે તો એક વાજ્યા મેનો ભાગવા માટે હું એક પ્રાર્થના કરું છું, પ્રભુ મારી અરજા સાંભળો. એક દીકરાનો ધર્મ પ્રભુ દો, આ જણેતા એક અબડા કેવા લાગે છે કે પ્રભુ એ મારી નદી એ નવાહાલી રે, દીકરાની સારો એ મારી નદી એ તમારી લાજ રાખો પ્રભુ, આ સંસાર સાગરમાં બહુ સાગરમાં પ્રભુ મારી નાવડી તારો, પ્રભુ હું એક અબડા છું, મારી લાજ રાખો, મારા નાથ કીધેલા નાથ, હે મારા નાથ મારી અરજી શીખાડો, તારે પરમાત્મા હે કબડાને આંખમાં આસુડા ધોવે છે, એ આંખે આસુડાની ધારા રે મારીને માથે, એ આંખે આસુડાની ધારા રે મારીને માથે, આંખમાં આસુડા લાય છે મારા નાથ, તારે પરમાત્મા એ પ્રાર્થના સુણી, તારે તે જણે તાને કબડાને પ્રભુ એ સંકટ કાપ્યું, દીકરાનો જન્મ દીધો, એ પ્રભુ એ સંકટ કાપ્યો, દીકરાનો જન્મ દીધો, એ પ્રભુ એ સંકટ કાપ્યું, દીકરાનો જન્મ દીધો, પ્રભુ એ સંકટ કાપ્યો, દીકરાનો જન્મ દીધો, દેશમાં ડંકો વાગે
તમારી દજાણી ભરી હારી આવા સુરા નર પાકો તારે જનેતા દીકરો મોટો થવા લાગે તારે એ દીકરો તો મોટો થયો મારા હૈયા હાર ખાયા દીકરો તો મોટો થયો મારા હૈયા હાર ખાયા એ દીકરો તો મોટો થયો મારા હૈયા હાર ખાયા દીકરો તો મોટો થયો મારા હૈયા હાર ખાયા દીકરો મોટો થયો તારે તનેતાને હે પ્રણામનો વિચાર થયો કેમ કે મારો દીકરો મોટો થયો છે વિચાર કરે છે પણ ભાઈ નથી ખાવાના દ્વારા દીકરો તો મોટો થયો છે પણ દણેતા વિચાર કરે એ માની માતે દેવું ઘીરી કરાડું લગ્ન લીધું માની માતે દેવું ઘીરી કરાડ લગ્ન લીધું એ માની માતે દેવું ઘીરી કરાડ લગ્ન લીધું માની માતે દેવું ઘીરી કરાડ લગ્ન લીધું એ લાડે ગોડ બહુ લાયા રે સાસુ મારે સસરાને પાયે પડે આવો દીકરો તો પોતાની દણેતાને કોઈ દિવસ કામ ન કરવા લાગે અને ઘરમાં એક લાડી આવી વહુ આવી તારે એક વહુને કામ કરવા લાગે દીકરો કુંવારો હોય ત્યાં સુધી માડીનો અને પરિણાવ્યા પછી લાડીનો થઈ જાય છે ભાઈ એ આગળ આગળ કામ કરતા સસરાને પાયે પડતા આગળ આગળ કામ કરતા સસરાને પાયે પડતા એ આગળ આગળ કામ કરતા સસરાને પાયે પડતા આગળ આગળ કામ કરતા સસરાને પાયે પડતા કે આગળ આગળ કામ કરતા સસરાને પાયે પડતા ત્યારે આ જણેતા હતી દીકરાને નોકરી ધંધે જાય ત્યારે વહુને કેવા લાગે વહુજી સારી શિખામણ આપે ત્યારે વહુ એવી હતી સાસુ માએ સારું કીધું વહુ વેશે બેનું લીધું સાસુ માએ સારું સાસુ માએ સારું
સારું કીધું, બહુજી એ છેબેલું લીધું અને ઠોકી દીધું સાસુમાના માથામાં, સાસુમાના માથામાં ઠોક્યું. ત્યારે સાસુમા પોતાની દીકરાની રાહ જોવે, હમણાં મારો દીકરો આવે ત્યારે મારા દીકરાને કહું. ત્યારે પેલી વહુજી પોતાના પતિ ઘર આવે ત્યારે કેવા લાગે, જવાદન તમારી ધન્યતા છે, મને કડવા વચન ના બોલેવા કીધા હતા, તે માથામાં છેવેલું મેં મારી દીધું છે. આ સત્યુગમાં, દ્વાપર યુગમાં, ત્રેતા યુગમાં, આ ત્રણેય યુગમાં નહીં, આ કળિયુગમાં છે ભાઈ હો. તારે દીકરાને તેની વહુજીએ કહ્યું, તારે દીકરો પોતાની ધન્યતાને કહેવા લાગે છે. પડતા પડતા દીકરાના વચન સાંભળી, એ દીકરાના વચન સાંભળી મને આયા દુખના દાળા, એ દીકરાના વચન સાંભળી મને આયા દુખના દાળા, એ માયા કર જરા આપણે ક્યારે પુરુષ કરી શકશું ભાઈ, એ ધનેતાના એવા ગુણ ગાવા જોઈએ કે હે માં તે તો અવતાર મોગામાં મોગો મનુષ્ય નો અવતાર આપ્યો છે, બહુ સાગર માં મને તાર્યો છે. એ ધનેતાના ગુણ ભૂલાય, છતાં દીકરા તો એવા ભાગ્ય છે ધનેતાને ઝેર પીવાના દિવસ આવ્યા છે. ધનેતાએ ઝેર પીધા તારે રેખાની બહાર તમે ન જતા. લક્ષ્મણે કહ્યું સીતામાં જગદંબાને, છતાં સીતામાં લક્ષ્મણજીનું વચન ન પાડ્યું ને રેખાની બહાર જયા.
તારે લંકાસ્પતિ રાવણ એક જોગીના વેશ આવી તેને ઉપાડી ગયા છે. કેમ? આ વતન છે એક રેખા રૂપી છે, તો વતન નું પાલન એક મનુષ્ય નો અવતાર આવ્યા છે, તો મનુષ્ય ના અવતારે Hola.
પકડી આવશે અને ઝાડ ઉપર તો પંખીડા મારા બાદ છે, એ પંખી મારા બાદ છે, તો મનોજ કુહાડી નો માર મારશે. એક પા પંખીડા ના મારા મેરે દાઈ ભાઈ, તો એવા કર્મ શા માટે, ઝાડ રૂપી બનવા માટે શા માટે કર્મ કરો છો? મનુષ્ય નો અવતાર એક મનુષ્ય અવતાર મળ્યો છે, તો મનુષ્ય નો અવતાર શા માટે ચુકાય? એ મનુષ્ય દેવો અટાડું રે Yeah.
ના કરવા રે ગુરુ
થવાનું છે. આ જીવડો મૃત્યુ લોકમાં આવવા માટે એક સંત બની મનુષ્ય દેશના આ કાયામાં આ એક નિજરૂત છે. આ પિતામાં એક આત્મા વિરાજમાન થઈ અને મૃત્યુ લોકમાં આવે ત્યારે તેને માનવ કહેવાય છે. મનુષ્ય, માનવ ને માનવી આ ત્રણ પ્રકારના કહેવાય છે. મનુષ્ય ક્યાંને કહેવાય, માનવી કોને કહેવાય અને માનવ કોને કહેવાય? મનુષ્યને કહેવાય છે. જો મનુષ્યનો અવતાર લઈ આવ્યા હોય અને મનુષ્યમાં મનુષ્યમાં રહેવું હોય તેને મનુષ્ય કહેવાય છે. અને માનવ તેને કહેવાય છે જેને માનવી બદલ્યું હોય તેને માનવ કહેવાય છે. માનવી આ અવતાર લઈ આવ્યો છે અને ઊંચામાં ઊંચી મેળી સંતની સદગતિ મેળવી હોય, સારા કાર્ય કરવા હોય તેને માનવી કહેવામાં આવે છે. તો આ જીવડો મૃત્યુ લોકમાં આવી સંતો આયા પાતને પાતી નવખંડ ધરતીમાં 14 લોકમાં આ વડ પૂજાય જાય તેવો વડ છે. આ વડ તેને કહેવાય છે કે ઊંચાઈને જે સરોવર ને પાર પર જાને સરોવર ની તાર પેલા કયા સંતો એ વડ રોપ્યો છે?
એ સંતો એવા હતા, એ સંતો આવીને વડે એવો રોપ્યો છે, અને એવો વડનો રોપ્યો કે વગર મૂળનો ઊંચાઈને જે સરોવર ને પાર પાર આવા સતવાદીએ દાંતન સાવતા સાવતા એવો વડ રોપી દીધો. વગર મૂળનો વડલો એવો ફાલ્યો કે ગોર ને ગંભીર તેની શીતળ છાયડા છે. એ છાયડા હોય ને શીતળ છાયડે દરેક પંખીડા બેસવા માટે આવે, અને તો તાપ લાગતો હોય પાલ્યો ગોરને પેલો ભાઈ વિચાર કરે, ઘણા ઘણા ભાઈ ના લગ્ન લેવાય છે, હું તો ઘણો મોટો થઈ ગયો છું, મારું લગ્ન નથી લેવાતું. જો પણ મારું લગ્ન લે અને મારા લગ્નમાં જો જાણ થાય અને ગામની સીમાડે મારી સાસરીમાં જાણ પહોંચે, એ જાણ પહોંચે ને જો મારી સાસરીની મારી સારીઓ બધી જો લગ્ન ગીત ગાય કે ચડો નવશા ટોળે ધો તમારી સાસરી, આવા લગ્ન ગીત ગાય, અને જો મને મહારાજ કે ગોરજી મહારાજ એવું કહેવા લાગે કે રાજા તમે સંપત્તિ ભોગો, આવું કે તો હું એ સંપત્તિમાં લાત મારતો સંપત્તિના કુસે કુસા કાઢી રાખું. પેલા ભાઈને આવી બ્રહ્મના હતી, બ્રહ્મ તો શિયાળાના દિવસોમાં આવી ઝાડ પાકેલે ખેતરમાં એવો મોડવો બનાવ્યો હતો, મોડવો એવો હતો ઊંચો લગભગ 6-7 ફૂટ ઊંચો હતો, અને અમારા ગોવિંદભાઈ જે વાત છે ગોવિંદભાઈ ગોહિલ એમના જેવા એક ખેતર નજીક છે, વિઠ્ઠલભાઈ જેવો મોડવો બનાવ્યો છે. આવા બધા પેલા રાતે સુવા જાય, ઈશ્વરભાઈ ટેલર સુવા જાય, ભગવાનભાઈ સુવા જાય, ગોપાલભાઈ સુવા જાય, નરોદભાઈ જેવા વિચાર કરે, આ બધા સુવા જાય છે ને બ્રહ્મ સેલો છે. રાતે સુતા સુતા પેલા ભાઈને બ્રહ્મ લાગ્યો, બ્રહ્મનામાં એને સપનો આવી ગયો. સપનામાં રાત્રે 12 વાગે સપનું ચાલુ થયું. પેલા ભાઈને સપનામાં પેલા ભાઈને જોવા માટે આવ્યા એટલે પેલો ભાઈ રડી રૂમ ખુલીને થઈ ગયો, કેમ
કાજે મને જોવા માટે આવ્યા છે. ઘણા દિવસે લગ્ન કરવાના હતા ને, પેલો ભાઈ ઘણો આનંદમાં થઈ ગયો. પેલા ભાઈ ને જોવા માટે આવ્યા, લગ્ન નો પાકે પાયો રૂપિયો આપી દીધો. કંકુત્રી ગોરજી મહારાજ ને બોલાવી લગ્ન છપાવી દીધું. પેલા ભાઈ ને ગણપતિએ બેસાડ્યા, ગણપતિએ બેસાડ્યા પછી બધા ઝાડ માં જવા માટે તૈયાર થાય. નવશા ને ઉગલાવે, સરખી સાયલડી ગીત મંગળ ગાય. પેલા ભાઈ ની ઝાડ પોતાની સાસરી માં લાય, સાસરી માં ઝાડ લાય એટલે ઉતારો આપે, ઉતારો આપે ત્યાં પેલો ભાઈ વિચાર કરે તો ગોરજી મહારાજ મને સંપત્તિ ભોગવાનું કે તો સંપત્તિ આના કુસે કુસા કાઢી નાખું. પેલો ભાઈ આવી બ્રહ્મના હતી અને એક તો હુંકમાં ને હુંકમાં ખબર નથી. પેલા ભાઈ ને તો સપનું આવ્યું હતું. પેલા ભાઈ ને ત્યાંથી ધાન ફૂંકવા માટે ગામના ટોળાયા જાય ત્યારે સરખી સાહેલડી ગીત મંગળ એવું ગાય છે કે ચડો નવશા ચડો નવશા તોડે જોવરે તમારા એવી લાત મારી સંપત્તિ આમ તો ચોરે પેલો મોઢો બનાવેલો હતો, વેલો નો મોઢેલો હતો, ફોબલામાં મારી લાત. એ ભાઈ નું પોતાનું 32 મહિનકો નું સંપત્તિ ભોગી ગયો. જો બ્રહ્મ ના રાખો તો આવી ન રાખો, બ્રહ્મ ના બ્રહ્મ રાખો. મીરાબાઈ લગ્ની રાખી, નરસિંહ મહેતા એ આવી લગ્ની આવો બ્રહ્મ રાખો કે ઉદાહરણ થી સરોવર ની પાળ, એ પાળ ઉપર વડનો રોપ્યો છે કે ગોરી ને ગંભીર એવી શીતળ થાયડા પ્રેમ ને ભાવ હોય તેને શીતળ થાયડા કહેવાય છે. તો ફળ તે વડને આવે છે. ફળયા માનવી એ ફળ રૂપી છે. જુઓ દરેક નો ભાવ કેટલી પ્રકાર નો હોય, કોઈનો પરમાત્મા જેવો ભાવ હોય. પણ અત્યારે જગત માં તો રામ હોય નામ અને રાવણ જેવા કાર્યકર્તા હોય, નોમ ગોપાલ હોય અને કતો બીજા કાર્યકર્તા હોય, ભગવાન નામ હોય બીજું કાર્યકર્તા હોય, કૃષ્ણ જેવા નામ હોય, જેવા નામ તેવા ગુણ તો પરમાત્માએ હોય ને, તો નામ કેમ બદલામ થાય? નિજ નામનું જેને ઓળખાણ થયું હોય, મૂળ અક્ષરનું જેને ઓળખાણ થયું હોય એને ભાઈ આ તો ખબર પડે, નહીં તો ન ખબર પડે. હો 64 ને 4 ફળ આવે છે. તારે પરદેશી પંખીડા, પરદેશી પ
મીઠા ફળને ધર્મરાજાના યમદૂતો લેવા માટે આવે છે અને કડમ કડવા ફળને યમરાજાના યમદૂતો લેવા માટે આવે છે. ધ્રુને પ્રહલાદ કહી ગયા છે, બોલ્યા બોલ્યા ધ્રુને રે પ્રહલાદ.
ગાલ માં મારે નિર્માળા દડામાં નાયસો, એ નિર્માળ દડામાં નાયસો, અણકારીસો યમી રસપાન, પ્રેમે ભોજન બાવતા બાવતા, અરે પ્રેમે બધસો શ્રી ભગવાન, કે નિર્મળ દડામાં એક નિર્મળ થઈ નિર્મળ દડામાં નાયસો, અને પ્રેમથી પ્રેમે ભાવતા ભોજનિયા, કેમ કે નિર્મળ એક સાગર રૂપી થાય, પ્રેમના બોધના રોગાય, પ્રેમના બોધના રક્તા, એમ કે તુહી રામ મોર જોરા, એ જંગલ માં મારે ઝોપડે, જંગલ માં મારે ઝોપડે, મુકે તુઈ રામ બોલ જોરા, જંગલ માં મારે ઝોપડે, એ જંગલ માં મારે ઝોપડે, એ જંગલ માં મારે ઝોપડે, કે નિર્મળ જળ માં રહેતા રહેતા પ્રેમે ભાવતા બોધન, અને જંગલ માં આવતા આવતા મુકે તુઈ રામ બોલતા આવજો, અને જો નહીં બોલો તો છેલ્લે ભાઈ પરમાત્મા નું નામ લેતા આજીવડો નાગે છે પ્રભુને, કેમ કે પેલેથી આ મનને ટેવ પાડવી પડે છે પરમાત્મા નું નામ લેવા માટે, કોટી ગજના પુણ્ય થી રે, એ કોટી ગજના પુણ્ય થી અનમળ્યો મોગો મન સુતાર, ભાવ કરીને ન બજીએ રે રે, અરે બાપા લાખો વાર દીકા, કે કોટી કોટી ગજના પુણ્ય થી મોગો મનુષ્ય નો ઉતાર આ દેહ મળ્યો છે, તો કેમ ભાવ થી ન બધાય, તો મુખે ભાવ થી બધશો તો સ્વર્ગ લોક માં અને મુક્તિ નો માર્ગ મળી જાય, અને ભાવે બધે તો અને ભાવ થી ન બધે તો ભાઈ માર્ગ અટકાઈ જાય, કેમ પેલા ભગત ને સત્સંગ નું ફળ જોવું હતું ને, તો ચેલા ચાર અવતાર ભોગવવા પડ્યા હતા, તો આપણે મુક્તિ નો માર્ગ મેળવવો હોય તો સદગુરુ નું સ્મરણ કરી લેવું પડે છે ભાઈ, એ દાસ શંકર ની દેવી લાડકી હોરા, એ દંગાલ માં મારે ઝોપડે, મામા